અલારઝા ગામની 14 વર્ષની સગીર વયની કિશોરી 4 વર્ષ પૂર્વે 7 એપ્રિલ 2017 રોજ રાત્રે ચૈત્રી નવરાત્રીના ગરબા રમવા ગઈ હતી ત્યારે રંગીત ઉર્ફે સંજય મફત ચૌહાણ અને સુરેશ વિઘાભાઈ પરમારે તેણીને નજીકના ખેતરમાં ઢસડી જઈને તેણી પર સામૂહિક દુષ્કર્મ આચરી કિશોરીને આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જેથી આ બનાવ અંગે બોરસદ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી આ કેસ આણંદની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં સુનાવણી થતા સરકારી વકીલ વૈશાખી મહેડાએ 8 દસ્તાવેજી પુરાવાઓ અને 12 સાક્ષીઓ તેમજ પીડિતાની મહત્વની જુબાની લઈ સમાજમાં આવા બનાવો અટકે અને દાખલો બેસે તે માટે સખ્ત સજા કરવા અપીલ કરી સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ અને એડિશનલ જજ જીએસ દેસાઈએ સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીઓનો પોસ્કો એક્ટ હેઠળ આજીવન લંબાવી શકાય તેવી કેદની સજા તેમજ અલગ અલગ કલમો હેઠળ જુદી જુદી સજા ફટકારી તેમજ પીડિતાને 5 લાખનું વળતર આપતો ચુકાદો જાહેર કર્યો હતો જી જે કોર્ટે ચુકાદો આપ્યો છે પોસ્કો કોર્ટે શું છે વિગતો એની એની વિગતો એ છે કે ભોગ બનનાર દીકરી અલારસાની હતી અને ગુનો બોરસદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો 24/6/2017 રોજ જે ભોગ બનનાર દીકરી હતી રાત્રે ગરબા ગાતી હતી અને સુરેશ નામનો આરોપી અને સાથે બીજો એક આરોપી રંગીત કુમાર એ બંને આવ્યા ત્યાં અને સુરેશે કીધું કે તારા મમ્મી તને બોલાવે છે એમ કરી અને સુરેશ આરોપી સુરેશ અને રંગીત બંને તેનું મોઢું દબાવી અને તેને ઘરની પાછળ લઈ જઈ અને અવરનવર બંને આરોપીએ તેની સાથે બળાત્કાર કરેલો હતો અને તેના પર ગાલ પર બચકું ભરી અને ગુનો કરેલો હતો ત્યારબાદ આ ગુનાને પોસ્કો એડિશનલ જજ સાહેબ આણંદના કેસનું ટ્રાયલ ચાલ્યું તેની અંદર મૌખિક પુરાવાઓ 12 રજૂ કર્યા તેની અંદર ડૉક્ટર રીચાની જુબાની થઈ સાહેદોની જુબાની થઈ ભોગ બનનારની જુબાની થઈ ભોગ બનનારની જુબાનીની અંદર એણે જણાવ્યું કે બંને માર પર ગેંગરેપ કર્યું છે અને મને બચકું ભરી અને ત્યાંની ત્યાં ખેતરમાં છોડી અને જતા રહેલા છે અને દસ્તાવેજી પુરાવા જોઈએ તો ભોગ બનનારની શારીરિક તપાસણી કરવામાં આવી પછી ભોગ બનનારની ગુનાવારો જગ્યાનું પંચનામું કરવામાં આવ્યું એફએસએલના રિપોર્ટની અંદર પણ વજયનાની હાજરી જોવામાં આવી અને તેમાં પણ એફએસએલના રિપોર્ટ પરથી પણ એવું સાબિત થયું કે ભોગ બનનાર પર ગેંગરેપ થયેલો છે ત્યારબાદ તારીખ 23/6/2021 રોજ એડિશનલ પોસ્કોના સ્પેશિયલ જજ સાહેબ ઘનશ્યામભાઈ દેસાઈ સાહેબનો ચુકાદો આવ્યો એમાં એમણે જણાવ્યું કે કલમ 376D મુજબ આ બંને આરોપીઓ આરોપી સુરેશ અને આરોપી રંગીત તેને આજીવન કેદની સજા સાહેબે ફરમાવી અને 323માં 6 મહિનાની સાદી કેદની સજા અને 376માં સજા ફરમાવી નથી કારણ કે પોસ્કો કલમ 4 કલમ 6 અને 323/506 મુજબની આજીવન કેદની સજા ફરમાવેલી હતી એટલે 376માં ફરમાવી નથી અને આવી રીતે આપણા સમાજની અંદર નાની નાની સગીર બાળકીઓના પર ગેંગરેપ થતા આપણે અવારનવાર જોઈએ છીએ તો આ ગેંગરેપ અટકે એના માટે આવા જે સમાજની અંદર આ રીતે બળાત્કાર કરી અને સમાજમાં ગુનાઓનું વધારો કરે છે એના માટે આ મહત્વનો એક ચુકાદો છે જે એડિશનલ જજ સાહેબ દેસાઈ સાહેબે આપેલો છે તો હવે આગળ આવું થાય નહીં એના માટે આજીવન કેદની સજા પોસ્કોમાં ફરમાવવામાં આવેલી છે તો આ એક સમાજમાં દાખલો બેસે એના માટે મહત્વનો ચુકાદો છે